નમસ્કાર મિત્રો એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે સ્પર્ધાત્મક પરીક્ષા બે હજાર એકવીસની તૈયારી માટે આપણે સતત પ્રયત્નશીલ રહીશું અને આજે ફરીથી બીજા પચીસ પ્રશ્નો સાથે ચર્ચા કરીશું જનરલ નોલેજ પ્રશ્ન એક ઈસરો અને નાસાનું સંયુક્ત મિશન નિસાર ઉપગ્રહ કયા વર્ષમાં લોન્ચ થશે એ બે હજાર એકવીસ બી બે હજાર પચીસ સી બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ સાચો જવાબ છે સી બે હજાર ત્રેવીસમાં પ્રશ્ન બે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન લોકસભાની મુદત કેટલા વર્ષ સુધી લંબાવી શકાય છે એ એક વર્ષ બી બે વર્ષ સી ત્રણ વર્ષ ડી છ માસ સાચો જવાબ છે એ એક વર્ષ પ્રશ્ન ત્રણ તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતીય મહિલા પીવી સિંધુએ બેડમિન્ટનમાં કયો મેડલ જીત્યું એ ગોલ્ડ બી સિલ્વર સી બ્રોન્ઝ ડી એક પણ નહીં સાચો જવાબ છે સી બ્રોન્ઝ પ્રશ્ન ચાર ભારતે ઓલિમ્પિકમાં છેલ્લે કયા વર્ષમાં પુરુષ હોકી રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો એ વર્ષ ઓગણીસો સિત્તેર બી વર્ષ ઓગણીસો એસી સી વર્ષ ઓગણીસો પંચ્યાસી ડી વર્ષ ઓગણીસો અઠ્યાસી સાચો જવાબ છે બી વર્ષ ઓગણીસો એંસીમાં પ્રશ્ન પાંચ વડનગરનું પ્રાચીન નામ શું હતું એ આનંદપુર બી આનંદપુર સી ચમત્કારપુર ડી આપેલ તમામ તો અહીંયા સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન છ ભવાઈની શરૂઆતમાં વગાડવામાં આવતું વાચિંત્ર એ બ્યુગલ બી ભૂંગળ સી શરણાઈ ડી ડફલી સાચું જવાબ છે બી ભૂંગળ પ્રશ્ન સાત કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકને પણ રાજ્ય સરકાર દર મહિને કેટલા રૂપિયા આપશે એ પંદરસો બી બે હજાર સી પચીસો ડી ત્રણ હજાર સાચો જવાબ છે બી બે હજાર રૂપિયા પ્રશ્ન આઠ ગુજરાતમાં કયા સ્થળે દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે એ ભદ્રેશ્વર બી નારાયણ સરોવર સી ભાડભૂત ડી ત્રણે સાચો જવાબ છે સી બાળભૂત પ્રશ્ન નવ નદી કાંઠાની રેતાળ જમીન એ કિનારો બી ભાઠો સી જળ જમીન ડી રેતાળ તો અહીં સાચો જવાબ છે બી ભાઠો પ્રશ્ન દસ વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી સાતમું છે અને જમણી બાજુથી ચૌદમું છે તો હરોળમાં કેટલા વૃક્ષો હશે ઓપ્શન છે એ અઢાર બી ઓગણીસ સી વીસ ડી એકવીસ હવે તમારે જો વિચારીને જવાબ આપવો તો વિડીયો સ્કીપ કરવાનો છે વિડીયો સ્ટોપ કરવાનો છે અને ગણતરી કરીને પછી તમે જવાબ આપી શકો છો તો અહીંયા સાચો જવાબ છે સી વીઝ તો જવાબ કેવી રીતે આવશે એની પણ આપણે થોડીક હિન્ટ જોઈશું અહીંયા હિન્ટ આપેલ છે અહીંયા તમે જોશો કે એક સ્ટાર બનાવેલા છે તો આપણે સ્ટારને વૃક્ષ તરીકે વિચારવાનું છે અને અહીંયા જે બ્લેક સ્ટાર છે એને આપણે સાતમું કહીશું કે ભાઈ આ બાજુ ડાબી બાજુ કરીશું અને જે બ્લુ સ્ટાર છે આ બાજુ એમને આપણે જમણી બાજુ કહીશું તો અહીંયા એમ કહે છે કે વૃક્ષની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી સાતમું એટલે અહીંયા વિચારીએ આપણે કે ડાબી બાજુથી સાતમું તો એક બે ત્રણ ચાર પાંચ છે અને સાત એટલે કે ડાબી બાજુથી સાતમું અને જમણી બાજુથી ચૌદમું છે તો હવે આપણે જમણી બાજુ જોઈશું તો આ બાજુ એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો હરોળમાં કેટલા વૃક્ષો છે તો આપણે આ બાજુથી વિચારીશું જમણી બાજુથી તો અહીંયા ચૌદ નંબર ઉપર આવશે અને આગળના બાકરના જે વૃક્ષો છે એને કાઉન્ટ કરી લેશું તો ચૌદ પછી પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ એટલે આ રીતે આપણે જવાબ સી વીસ આવશે પ્રશ્ન અગિયાર ધ્વનિ તો ડેસીબલ તો પાણી તો અહીંયા ખાલી જગ્યા છે તો ખાલી જગ્યામાં શું આવશે તો ઓપ્શન જોઈશું આપણે એ ઓમ બી ક્યુસેક સી ન્યૂટન ડી જૂલ તો અહીં સાચો જવાબ છે બી ક્યુસેક કેવી રીતે તો સમજીએ કે ધ્વનિ તો ધ્વનિ શેમાં મપાય છે તો ધ્વનિ માપવા માટે ડીસીબલ એકમ વપરાય છે તો પાણી તો પાણીને માપવા માટે શું વપરાય છે તો અહીંયા જવાબ બી ક્યુસેક ક્યુસેકમાં પાણી માપીશું એટલે અહીંયા જવાબ બી ક્યુસેક આવશે પ્રશ્ન બાર એક માઇલ બરાબર ખાલી જગ્યાએ મીટર તો ઓપ્શન જોઈએ એક હજાર છસો અઠ્યાવીસ બી એક હજાર સાતસો સાહીઠ સી એક હજાર છસો સિત્તેર ડી એક હજાર છસો નવ તો સાચો જવાબ છે ડી એક હજાર છસો નવ મીટર પ્રશ્ન તેર હાલમાં કયા બે રાજ્યો વચ્ચે સરહદ પર જમીન વિવાદ ચાલી રહ્યો છે એ આસામ મણિપુર બી આસામ મેઘાલય સી આસામ નાગાલેન્ડ ડી આસામ મિઝોરમ તો સાચો જવાબ છે ડી આસામને મિઝોરમ પ્રશ્ન ચૌદ આથમ તો સૂરજ પુસ્તકના સર્જક કોણ છે એ અરુણ રોય બી પ્રિયકાંત પારિક પરીખ સી રાધેશ્યામ શર્મા ડી એક પણ નહીં તો સાચો જવાબ છે બી પ્રિયકાંત પ્રિયકાંતેક પ્રશ્ન પંદર ગુજરાતની પ્રખ્યાત ડેરીઓ પૈકી રાજકોટમાં કઈ ડેરી આવેલી છે એ અમૂલ બી ચલાલા ડેરી સી ગોપાલ ડેરી ડી પંચામૃત ડેરી તો સાચો જવાબ છે સી ગોપાલ ડેરી જે રાજકોટમાં આવેલી છે પ્રશ્ન સોળ ઇમેઇલમાં કયા શબ્દનો ઉપયોગ થતો નથી એ સેન્ડ બી કમ્પોઝ સી આઉટ ડી ઇનબોક્સ તો સાચો જવાબ છે સી આઉટ આઉટ શબ્દનો ઉપયોગ ઇમેલમાં થતો નથી પ્રશ્ન સત્તર સાઉદી અરેબિયાની સરકારે ભારત સહિત રેડ લિસ્ટમાં સમાવિષ્ટ દેશો માટે કેટલા વર્ષો માટે પ્રવાસ પ્રતિબંધની જાહેરાત કરી છે એ બે વર્ષ બી ત્રણ વર્ષ સી ચાર વર્ષ ડી પાંચ વર્ષ સાચો જવાબ છે બી ત્રણ વર્ષ પ્રશ્ન અઢાર એક કરતાં વધુ વ્યક્તિને સમાન ઇમેઇલ મોકલવા માટે કયો ઓપ્શન વાપરશો એ સેન્ડ બી સબ્જેક્ટ સી 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 ડી કમ્પોઝ તો સાચો જવાબ છે સી 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 ઓપ્શન પ્રશ્ન ઓગણીસ જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઈ જાય છે સૂત્ર કોને આપ્યું છે એ મહાત્મા ગાંધી બી મધર ટેરેસા સી રામકૃષ્ણ ડી આચાર્ય રજનીશ સાચો જવાબ છે સી રામકૃષ્ણ પ્રશ્ન વીસ વૈજ્ઞાનિકોએ કયા ગ્રહને ગ્રહ તરીકેના અસ્તિત્વને નકારે છે એ નેપચ્યુન બી પ્લૂટો સી યુરેનસ ડી ટાઇટન સાચો જવાબ છે બી પ્લુટો પ્રશ્ન એકવીસ વર્ષાઋતુમાં ત્રણથી સાત દિવસ વરસાદ પડવાની ક્રિયાને ગુજરાતમાં કયા નામે ઓળખાય છે એ મુશળધાર બી ઝરમર ઝરમર સી હેલી ડી ધોધમાર તો અહીંયા જવાબ છે સી હેલી એ ત્રણથી સાત દિવસ સતત વરસાદ પડી શકે છે પ્રશ્ન બાવીસ પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિનની રાજ્યકક્ષાની ઉજવણી કયા શહેરમાં થશે એ જુનાગઢ બી રાજકોટ સી અમદાવાદ ડી વડોદરા સાચો જવાબ છે એ જુનાગઢ પ્રશ્ન ત્રેવીસ અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોને ઓળખાવ્યું હતું એ અકબર બી શાહજહાં સી જહાંગીર ડી હિમાયુ સાચો જવાબ છે સી જહાંગીર પ્રશ્ન ચોવીસ ચોવીસ કલાક નળમાંથી પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવનાર ભારતનું પ્રથમ શહેર કયું છે એ ઇન્દોર બી મુંબઈ સી કોલકાતા ડી પુરી તો સાચો જવાબ છે ડી પુરી જે ઓડિશા રાજ્યનું શહેર છે પ્રશ્ન પચીસ હીરાની ઘનતા કેટલી હોય છે એ ત્રણ પોઈન્ટ બાવન બી એક પોઈન્ટ બાવન સી બે પોઈન્ટ પચીસ ડી ત્રણ પોઈન્ટ ચોપન તો સાચો જવાબ છે એ ત્રણ પોઈન્ટ બાવન અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર વિડીયોની માહિતી મળતી રહે ધન્યવાદ